હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ નવા મસાલા સાથે સ્વાદિષ્ટ એવું તુરિયાનું શાક તો ફ્રેન્ડ્સ રેગ્યુલર બનતા તુરિયાના શાકને એક અલગ ટચ આપેલો છે અને શાક એટલું સરસ બનેલું છે ને કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તો ફ્રેન્ડ્સ વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ કોઈ પણ વધારાની ઝંઝટ વગર માત્ર દસ જ મિનિટમાં તૈયાર થઈ જતું તુરિયાનું શાક તો અહીંયા તુરિયાનું શાક બનાવવા માટે પાંચસો ગ્રામ તુરિયા લીધા છે અત્યારે ચોમાસાની સિઝનમાં તુરિયા બહુ સરસ આવતા હોય છે અને ચોમાસા દરમિયાન વેલાના શાકભાજીનો વધારે ઉપયોગ કરવો જોઈએ જેવા કે તુરિયા ગલકા કારેલા કંટોલા દૂધી આ બધી વસ્તુ ચોમાસા દરમિયાન વધારે ખાવી જોઈએ કારણ કે આમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને હેલ્થની દ્રષ્ટિએ પણ ચોમાસા દરમિયાન આવા શાકભાજી તમે ખાશો ને તો વધારે ફાયદાકારક રહેશે તુરિયાનો આગળનો ભાગ આ રીતે અલગ કરી લેશું આ રીતે છાલ ઉતારી લેશું આ તુરિયાની છાલનો સંભારો પણ બહુ સરસ થાય છે તો જો તમારે સંભારો કરવો હોય ને તો चाकूથી તમારે થોડી જાડી છાલ ઉતારવાની થોડી હાર્ડ છાલ હોય છે એટલે આપણે આ રીતે એકદમ સરસ ચોખા કરી નાખશું આવી રીતે ચાર ભાગ કરી લેશું તુરિયાના બહુ મોટા ટુકડા નથી કરવાના હાજ તુરિયા આ રીતે સમારી લીધા છે હવે સમારેલા તુરિયા સાઈડ પર રાખી દેસુ અને શાક માટે સ્પેશિયલ મસાલો બનાવી લેશું મસાલો બનાવવા માટે ખાંડીમાં છ થી સાત કડી લસણ ઉમેરશું આ શાકમાં થોડું લસણનું પ્રમાણ વધારે રાખશું પણ જો તમે લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી દેવાનું એક ટુકડો આદુનો લીધેલો છે જેના આ રીતે ચાર ભાગ કરી અને ખાંડણીમાં ઉમેરી દેસુ એક લીલું મરચું લીધું છે આ મરચું વધારે તીખું નથી અને આ મોટું મરચું છે તમે જો તીખું મરચું લેતા હોય તો તમારા સ્વાદ પ્રમાણે લેવાનું મરચાના પણ આ રીતે રફલી ટુકડા કરી અને ખાંડણીમાં ઉમેરી દેસુ અને હવે બધું ખાંડી લેશું અહીંયા મસાલો મેં અધકચરો ખાંડી લીધો છે આ મસાલો બને ત્યાં સુધી ખાંડણી દસ્તામાં જ ખાંડવાનો અને આ રીતે અધકચરી પેસ્ટ કરવાની એકદમ બારીક પેસ્ટ નથી કરી દેવાની જ્યારે આ રીતે અધકચરો ખાંડેલો મસાલો શાકમાં ઉમેરશો ને તો શાકનો નો સ્વાદ એકદમ ડબલ થઈ જશે તૈયાર કરેલો મસાલો આપણે એક પ્લેટમાં લઈ લેશું ને હવે શાક બનાવશું શાક બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતા થોડી હિંગ ઉમેરશું અને હિંગની સાથે જ આપણે જે તૈયાર મસાલો કરેલો છે ને એ મસાલો ઉમેરી દેસું સૂર્યાના શાકમાં રાઈ જીરુંનો સ્વાદ વધારે સારો નથી લાગતો એટલે હું નથી ઉમેરતી મસાલો તેલમાં એકદમ સરસ સાંતળી લેવાનો લસણનો કાચો સ્વાદ જતો રહે ને ત્યાં સુધી આપણે તેલમાં સાંતળી લેવાનું છે તુરિયાનું શાક તો તમારા ઘરમાં અનેક વખત બનતું હશે પણ ફ્રેન્ડ્સ આજનું શાક આપણે એક અલગ રીતે બનાવવાનું છે એટલે વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા અહીંયા થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે લસણનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને લસણ એકદમ સરસ સંતળાઈ ગયું છે તો સમારીને રાખેલા તુરિયા છે ને એ આપણે કઢાઈમાં ઉમેરી દેશું સરસ મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ આ બધી પ્રોસેસ કરવાની છે તુરિયા તેલ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો હવે મસાલા કરી લેશું મસાલામાં અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અત્યારે એકલું હળદર અને મીઠું ઉમેરીને જ આપણે તુરિયા ચોડવવાના છે હળદર અને મીઠું તુરિયા સાથે એકદમ સરસ મિક્સ કરી લીધા છે ઢાંકણ ઢાંકી દેશું અને ધીમા ગેસ ઉપર આપણે તુરિયા સરસ બફાવા દેશું

લાલ મરચું પાવડર પહેલા નહીં ઉમેરવાનું કારણ કે તુરિયામાંથી પાણી છૂટું પડતા થોડી વાર લાગશે ને એટલે લાલ મરચું પાવડર થોડું કાળું પડી જશે એટલે આ રીતે આપણે થોડા તુરિયા બફાઈ જાય ને પછી જ લાલ મરચું પાવડર ઉમેરશું અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું લાલ મરચું પણ તમારા સ્વાદ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો તુરિયાનું શાક થોડું સ્પાઈસી હોય ને તો વધારે સરસ લાગે છે એટલે મેં અહીંયા લાલ મરચું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું અહીંયા બધું સરસ મિક્સ કરી લીધા પછી થોડું પાણી ઉમેરશું વધારે પાણી નથી ઉમેરવાનું આ શાક જો તમારે ડ્રાય કરવું હોય ને તો પણ આ ટાઈમે તમારે પાણી ઉમેરવાનું નથી પણ મારે અત્યારે થોડું રસાવાળું શાક જોઈએ છે એટલે હું પાણી ઉમેરી રહી છું બધું જ સરસ મિક્સ કરી દીધું છે અને અહીંયા તમે જુઓ કે પાણી ઉમેર્યા પછી રસો થોડો ખદખદવા માંડ્યો છે તો આ ટાઈમે આપણે શાકમાં થોડી સેવ ઉમેરશું સેવ ઉમેરવાથી આ શાકનો સ્વાદ બહુ સરસ લાગે છે આ સેવ ઘરની બનાવેલી છે વિડીયો જોતો હોય તો તમે કમેન્ટ કરજો તો સેવનો વિડીયો હું તમારી સાથે શેર કરીશ સેવ એકદમ સરસ મિક્સ કરી દીધી છે તુરિયા એકદમ સરસ ચડી જાય ને પછી જ આપણે સેવ ઉમેરવાની છે સેવ પહેલાં નથી ઉમેરવાની એ વાતનું ધ્યાન રાખજો હવે છેલ્લે આપણે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરશું ધાણાજીરું પાવડર પણ શાક તૈયાર થઈ જાય ને પછી ઉમેરવાનું જેથી ધાણાજીરું પાવડરનો સ્વાદ બહુ જ સરસ લાગશે આ શાકમાં તો અહીંયા બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું લાલ ચટક આપણું તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો તૈયાર થયેલું ગરમા ગરમ શાક ફૂલકા રોટલી સાથે સર્વ કરશું થોડી કોથમરી નાખીને ગાર્નિશ કરશું અત્યારે મેં આ શાક રોટલી સાથે સર્વ કરેલું છે તમે ભાખરી કે રોટલા સાથે પણ આ શાક બનાવશો ને તો બહુ સરસ લાગશે અને સાથે આપણે ટીંડોળા મરચાનો સંભારો પણ સૌ કરી દઈશું સંભારાની રેસીપી પણ તમારે જોવી હોય તો કમેન્ટ કરીને મને જણાવજો તો આ ટીંડોળા મરચાંના સંભારાની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ અને સાથે જો સરસ મજાની ઠંડી ઠંડી છાસ મળી જાય ને તો તો મજા પડી જાય તો ફ્રેન્ડ્સ આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે કોઈ પણ જાતની વધારાની ઝંઝટ વગર બનતું આ સ્વાદિષ્ટ તુરિયાના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ